સ્વાદ સંવેદન એટલે આપણે જે સ્વાદનો અનુભવ કરીએ છીએ એને કહેવાય છે સ્વાદ સંવેદન. તો બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો એનો સ્વાદ કઈ રીતે આપણે માણી શકીએ છીએ? જીભ છે તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ. તો જીભ જે હોય છે એ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. આપણે જે બોલીએ છીએ એ પણ આપણે જીભના દ્વારા જ આપણે બોલી શકીએ છીએ. જીભ ન હોય તો આપણે બોલી શકીએ નહીં. એટલે સ્વાદ પારખવાનું કામ તો કરે જ છે, સાથે સાથે આપણે જે બોલી શકીએ છીએ એ પણ જીભને કારણે બોલી શકીએ છીએ. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. આપણી જીભમાં કહે છે ને કે સ્નાયુઓ છે હાડકા હોતા નથી, તો માત્ર સ્નાયુઓની બનેલી છે અને આપણા જડબાના છેડા સાથે જોડાયેલી છે. અને જીભની ઉપર જે ખરબચડી સપાટી હોય છે એ સપાટી ઉપર જે ઝીણા ઝીણા કણો આવેલા છે એ કણોને કારણે આપણે સ્વાદ, કોઈ પણ સ્વાદ આપણે પારખી શકીએ છીએ. તો તે કણોને શું કહેવાય છે? સ્વાદકણ અથવા તો રસકણ તરીકે એને ઓળખવામાં આવે છે. જીભ ઉપર જે ખરબચડી સપાટી ઉપર જે નાના નાના કણો આવેલા હોય છે એને શું કહેવાય છે? સ્વાદકણ અથવા તો રસકણ તરીકે ઓળખાય છે. આ સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. આ જે સ્વાદ કેન્દ્રો છે, ઝીણા ઝીણા જે ઉપસેલો ભાગ દેખાય છે એ સ્વાદ કેન્દ્રો છે, એની નીચે તંતુઓ આવેલા છે કે જેનાથી આપણે સ્વાદ પારખવાનું કામ થઈ શકે છે. એટલે સ્વાદગ્રાહક તંતુઓના છેડા ત્યાં આવેલા છે, તો એમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ એ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. તો આપણે જે સ્વાદનો અનુભવ કરીએ છીએ તો શેના કારણે કરી શકીએ છીએ? કે આ જે સ્વાદ કણો હોય છે એની નીચે આવેલા છે સ્વાદગ્રાહક તંતુઓ, અને એ તંતુઓમાં જે ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે અને એ ચેતાપ્રવાહ મધ્ય મગજમાં જાય છે અને પછી અગ્ર મગજમાં થાય છે અને પછી નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી ત્યાં પહોંચે છે, અને ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. એટલે આપણું જે મગજ છે એમાં વચ્ચે ખાંચ આવેલી છે, તો આ ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આપણું સ્વાદ કેન્દ્ર આવેલું છે, તો એ ચેતાપ્રવાહ ત્યાં સુધી પહોંચે છે, સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચે છે, અને એને કારણે આપણે સ્વાદનો અનુભવ કરી શકીએ છીએ. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. મુખ્ય ચાર હોય છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદ હોય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર હોય છે. જેમ કે જીભના અગ્ર ભાગમાં, અગ્ર એટલે કે આગળ, તો જીભના અગ્ર ભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો, આપણે જે મીઠાઈ ખાઈએ છીએ, ગળી વસ્તુ ખાઈએ છીએ, તો એ સ્વાદ આપણે જીભના આગળના ભાગમાંથી પારખી શકીએ છીએ. જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ
खारो स्वाद अहींथी आपणे खारो स्वाद पारखी शकीए छे। तेनाथी थोड़ा आगळ बन्ने बाजूनी धार पर खाटो अहींथी आ जीभनी आ धार अने आ धार बन्ने बाजूथी आपणे खाटो स्वाद पारखी शकीए छे। खाटी वस्तु तमे कोई खाशो तो ए जीभना आ बन्ने छेड़ाथी तमे स्वाद पारखी शको छो। अने जीभना पाछळना जे मूळमां आवेला भागमांथी आपणे कड़वो स्वादनो अनुभव करीए छीए। जीभना मध्य भागमां कोई ज स्वादनुं संवेदन थतुं नथी। जीभनो आ जे वच्चेनो भाग छे त्यां आगळ कोई पण प्रकारना स्वादनो आपणे अनुभव करी शकता नथी। तो आयुर्वेदिकनी दृष्टिए मीठो खारो खाटो अने कड़वो आ चार मुख्य स्वाद उपरांत तीखो अने तूरो एम कुल छ प्रकारना स्वाद छे।